છોટાઉદેપુર જિલ્લાના બડોલીમાં બનેલા યુવકના ચકચારી અપહરણ બાદ રૂપિયા 1 કરોડની ખંડણી માગવાના બનાવમાં આજે બડોલી પોલીસે યુવકના અપહરણ કરનાર મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. ગત તારીખ 15/11/2019 રોજ બોડેલીમાં માર્બલ અને ટાઇલ્સનો વેપાર ધંધો કરતા તેમજ લક્ષ્મી પાર્ટી પ્લોટ ધરાવતા નારણભાઈ મિસ્ત્રીના પુત્ર દીપકભાઈ મિસ્ત્રીનું તેના મિત્ર દ્વારા જ અપહરણ કરી લઈ જઈ અપહરણકાર તેના બે મિત્રો દ્વારા સાથે રાખી દીપકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે તેના પિતા નારણભાઈને મોબાઈલ ફોન પર વાત કરાવી રૂપિયા 1 કરોડની ખંડણીની માંગ કરી હતી. જોકે આ બનાવમાં અપહરણકારોએ દીપકને માર મારી ઇજાઓ પહોંચાડી નજીકના કોસિંદ્રા પાસેના એસઆર પેટ્રોલપંપ પાસે કાચા રસ્તા પર છોડી દઈ અપહરણકારો દીપકના પિતા નારણભાઈ પાસે ધમકી આપી મંગાવેલ ઇનોવા કાર સાથે ફરાર થઈ ગયા હતા. દીપકને ઇજાઓ પહોંચાડી લોહીલુહાણ હાલતમાં એકલો છોડી અપહરણકારો ફરાર થઈ જતા દીપક હિંમત દાખવી મહામુસીતે દૂર દૂર રોડ પર આવી ગયો હતો ત્યારે તેના પિતા અપહરણકારોના જણાવ્યા મુજબ કોસિંદ્રા પાસે એસઆર પેટ્રોલપંપ પાસે પુત્ર દીપકને લેવા પહોંચી ગયા હતા અને દીપકભાઈને લઈને બોડેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર દાખલ કર્યો હતો ત્યારે બોડેલી પોલીસ સમક્ષ સમગ્ર ઘટના બનાવને જણાવતા ઇજાગ્રસ્ત દીપકે તેને તેના મિત્ર રવિભાઈ આહિર દ્વારા તેના પોતાના વેસ્પા સ્કૂટર પર બોલાવી અપહરણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવતા બોડેલી પોલીસે મુખ્ય આરોપી રવિ આહિર સહિતના અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી ત્યારે પોલીસને મુખ્ય આરોપી રવિ આહિરની ભાર મળતા પોલીસ તુરત જ મરેલ માહિતી વળી જગ્યા પર પહોંચી રવિ આહિરને ઝડપી પાડી બોડેલી પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને સમગ્ર બનાવને કેવી રીતે અંજામ આપ્યો તે દિશામાં તેની પૂછપરછ શરૂ કરી હોવાની આજે છોટાઉદેપુર જિલ્લાના ડીવાયએસપી જેજી ચાવડાએ જણાવી આરોપી રવિ આહિરની વધુ પૂછપરછ ચાલુ હોવાનું જણાવ્યું છે. અલ્લારખા પઠાણ, ZS TV, નસવાડી. બોડેલી પોસ્ટમાં એક ગુનો દાખલ થયેલો છે અપહરણનો. એના ફરિયાદી દીપકભાઈ મિસ્ત્રી, એમને આ કામના આરોપી રવિ આહિરે ફોન કરીને બોલાવેલો. એટલે એ બોલાવ્યો એટલે દીપક અને રોહિત બે છોકરા સ્કૂટી ઉપર ગયેલા હતા. ત્યાંથી રોહિતને ઉતારી દીધો અને દીપકને લઈ સ્કૂટીમાં રવિ આહિર કેનાલ કાસિંદ્રા રોડ ઉપર ત્યાંથી બે અજાણે બીજા માણસોને બોલાવેલા અને એ ડિસ્કવર બાઇક લઈને આવેલા. ત્યાંથી રવિને સ્કૂટી ઉપરથી પાડી દઈ માથામાં અને હાથ ઉપર ઈજા કરેલી અને પછી એને એના બાપા પાસે ફોન કરાવેલો કે આને 1 કરોડ રૂપિયા ખંડણી માગેલી અને ઇનોવા ગાડી. પછી એના બાપા આવતા એની ઇનોવા ગાડી લઈ અને આ દીપકને લઈને મુક છોડીને નાસી ગયેલા અને ત્યાંથી દીપક પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપેલી છે. આ કામે જે સસ્પેન્ડેડ છે રવિ આહિર એમને અટક કરેલો છે અને આગળની તપાસ ચાલુ છે. ક્યાં